એવું નથી માડી, એ ન હોય એવું તો છે પણ એ હોય એવું પણ બન. સરલાએ માંડેલી બાજી ઓળખવી અઘરી છે. અત્યારે મને મદદ કરીને મારી મદદ લેવા માંગે છે, અજયને હેરાન કરવા માટે, એનું ધનોત પનોત કાઢવા માટે. પણ ના માડી, સરલાની પડખે ન ઉભું રહેવા, ને હવે ખબર પડ્યા પછી તો બિલકુલ નહીં. નહીં, તું ખોટું વિચારસ. ના માડી, સમય આવે ત્યારે વિચારું, એના કરતા સમય પહેલા વિચારવું સા. અત્યારે પેલી સરલા અજયને હેરાન કરવા માંગે છે, એનું ધનોત પનોત કાઢવા માંગે છે, પણ પછી એ મારો વારો કાઢશે. ના, બિલકુલ નહીં, એની પડખે તો બિલકુલ ન ઉભર્યો. તું હમજ, તું એવું વિચારે છે કે એ સરલા છે, પણ તું એક બાજુનું જ વિચારે છે. તું બીજી બાજુનો તો વિચાર, જો એ સરલા ના નીકળી તો. હા માડી, એવું પણ બની શકે. હા તો એક તો કહું છું, પેલા તું એને મળ, પછી નક્કી થશે કે સરલા છે કે નહીં. તારી વાત તો સાચી છે, અને આમે સમજ્યા ને જોયા વિના પાસા નો ફેંકવાના હોય. પેલા એને મળ, પછી હંધુય આગળ વિચારજે. એ બરાબર છે માળી, પણ હવે હેતુ અને લક્ષ નક્કી છે. અજયનું ધનોત પનોત નીકળવું જોઈએ. અજય હારવો જોઈએ. બસ ત્યારે માળી, સરળા ન હોય ને તો આપણી પાંચેય આંગળીઓ ઘીમાં છે. પ્રગતિ, આપ શું કર્યું તે? મેં કીધું તું ને તમને પ્રગતિ, કે તોરલ નું મંગળસૂત્ર તૂટી જશે. તમે અજ્જડ છો કે શું? મંગળસૂત્ર ની આટલી ચિંતા કરવા કરતા આની ખુશીની ચિંતા કરો. પ્રગતિ, તે શું કામ આ મંગળસૂત્ર તોડી નાખ્યું? તોરલ, હવે આની કોઈ જરૂર નથી. અને સારું થયું કે તૂટી ગયું. આમ પણ હું મેરિડ નથી, અને આ તો ખાલી મેં પ્રોટેક્શન માટે પહેરેલું, પેલું કહેવાય ને સુરક્ષા કવચ, બસ એવું જ કંઈ, જેથી લોકો મને ખરાબ નજરે. તોરલ, થેન્ક યુ સો મચ, એ મને બહુ જ સપોર્ટ કર્યો છે, મારી બહુ જ હિંમત વધારી છે. તું ના હોત તો ખબર નહીં. અજય, સાચું કહું, હું જ્યારે અહીંયા આવી ને તો હું ખાલી તમને જ ઓળખતી હતી, પણ જ્યારે હું તોરલને મળી, એની સાથે રહી, ત્યારે મને ખબર પડી કે તોરલ બહુ જ સારી છે, અને દરેક કામ એ 100% આપીને કરે છે, પૂરા દિલથી કરે છે. તો તમે આવું કેવી રીતે વિચાર્યું કે પોતાની માં તરીકેની ફરજ ચૂકી જશે? ઇમ્પોસિબલ છે આ તો. હા, જે પણ તમારા બંને વચ્ચેનો પ્રેમ અને લાગણી અકબંધ છે, તો પછી આવું અંતર શા માટે? શું કરવા? જો તમારા મનમાં આજે પણ પ્રેમ હોય તો અત્યારે જ આને સ્વીકારો, નહીં તો પછી બધી જ વાત પર અત્યારે ફૂલ સ્ટોપ મૂકી દો. અત્યારે ને અત્યારે મંગળસૂત્રને તમારા હાથોથી તોડી. જો પ્રેમ હોય તો એનો સ્વીકાર કરો, અને કબૂલ ના હોય તો અત્યારે જ ના પાડી દો. બંને ઓપ્શન તમારી સામે જ છે, જે મંજૂર હોય એને અપનાવો, નહીં તો પછી તોડી નાખો. તમારો પણ ભાર હળવો થઈ જશે. તોડી નાખો એટલે તોરલના સપનાઓનો અંત આવી જાય, અને તમારો ભાર પણ હળવો થઈ જશે. તોરલ રોજ જે દરવાજા ઉપર ઊભી રહીને તમારી રાહ જોવે છે ને, એ નહીં જોવે. અને જો અપનાવશો
તો તમારે એ દરવાજાને પણ પાર કરવો પડશે અને એને અપનાવવી પડશે. વાત શીખવાની નથી તો હલવો, વાત તો એ જે ઘા આપશે ને એ પીડાની છે. એને જૂના જે ઘા આપ્યા છે હજી રૂઝાયા નથી, ત્યાં તો એ ઘા ઉપર મીઠું ભભરાવા માટે આવી ગઈ. પણ બાપજી, શું શું તમને પૂરેપૂરી ખાતરી છે કે આ બધું એ સરલા જીવાણી જ કરી રહી છે? એ જ છે, એના સિવાય બીજું કોઈ હોય જ ન શકે. ઓલા ઇન્સ્પેક્ટરે બરાબર તપાસ કરી છે, 4 વર્ષ પહેલા જ જેલથી છૂટી ગઈ છે. તો બાપજી, 4 વર્ષે શું કામ આપણે ને યાદ આવે? એ ક્યારે આપણને ભૂલી જ નહોતી. બસ રાહ જોતી હતી કે આપણે ક્યારે એને ભૂલી જઈએ. વાંધો નહીં બાપજી, એ બધું આપણે જોઈ લેશું. તમે તમે અત્યારે શાંતિથી જમી લો, રોટલા ભૂખ્યા થયા છે. પણ આ પેટ એને સમાવવા માટે તૈયાર નથી. એનું હું આપજી, આવતીકાલની ચિંતામાં આપણે આજ શું કામ ને બગાડવી છે? ખાઈ લ્યો. પણ બાપજી, આમ આજ પછી હું જયારે જમવા બેઠો હું ને ત્યારે મારી બાજુમાં આવીને નહીં બેસવાનો? હું તમે આ કઈ પારકો છે કે આની હારે આમ આભડ છેડ? પારકો હોત ને તો એ હાલત, સ્મશાનમાં જઈને મર્દાને અડીને આવ્યો હોત ને તો એના હાથેથી જમાડત. નપાવટ, એની હારે જઈને બેઠો છે જેને એના બાપનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો છે. મેં પહેલા જ કીધું તમને, મને નથી ખબર કે એ કોણ છે. ના, તમારે તમારું માનવું જ નથી. વાત એની માનવાની હોય જેના જીભ ઉપર ભરોસો હોય. તો નહીં કરો ભરોસો. હિતેશ મુંજવાને કોઈ જ ફરક નથી પડતો. આજ પછી હવે ભરોસો નહીં કરતા. ને હા, તમે શું કીધું કે જમતો નહીં? નહીં જમું. આમ પણ તમે મને ક્યાં દીકરો માનો છો? તો હવેથી હું તમારા માટે દુશ્મન. આજથી અબ ઘડીથી આપણા સંબંધ દુશ્મન આવડ. બસ રાજી હવે? પણ ભૂખ, પાણી પીને ભાંગી લઈશ. પણ નહીં જમ. હું માંડ્યું છે તમે અને કોના માટે ને હુકમ? પેલા પારકા હાટું, બોલવાનું બંધ કરો. હુકમ બંધ કરો? હુકમ ના બોલું. આ હંધુઈ ઓલા અજ્યાના લીધે થયું છે. મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. આ હોળી એના લીધે જ થઈ છે. એના રૂપિયા ચોરાણા અને એને તમારા કાન ભર્યા. જીબડી કાબુમાં રાખો એને તો ખેંચી નાખીશ. તમે જાઓ અહીંયાથી, જાઓ.